ધાનેરા તાલુકાની નાની ડુગડોલ ગામ કોરોના મુક્ત ગામ રહ્યું છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર સરકારી સૂચના અને નિયમોનું પાલન કરતા અમારું ગામ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત રહ્યું છે. ધાનેરા તાલુકાનું નાની ડુગડોલ ગામ અંદાજિત 3000 કરતા પણ વસ્તી ધરાવતું ગામ છે. મોટાભાગે ગામજનો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે, જેથી નાની ડુગડોલના પરિવારો ખેતરમાં વધુ વસવાટ કરે છે, જેના કારણે નાની ડુગડોલ ગામ કોરોના વાયરસના સંક્રમણથી બચી શક્યું છે. નાની ડુગડોલ ગામમાં આવેલા આરોગ્ય કેન્દ્ર પર ફરજ નિભાવતા સુખારામ વિષ્ણોઈની ફરજનો સૌ કોઈ બિરદાવી રહ્યા છે. કોરોના વાયરસના કપરા સમયમાં ગામમાં જ 24 કલાક ફરજ નિભાવી CHO સુખારામે નાની ડુગડોલ ગામજનોને આરોગ્ય બાબતે સજાગ રાખ્યા છે અને નાની મોટી બીમારીની સારવાર ગામમાં જ કરતા ગ્રામજનો અન્ય હોસ્પિટલમાં જવાનું ટાળ્યું હતું. અત્યાર સુધી 600 કરતાં પણ વધારે ગ્રામજનોની આરોગ્યલક્ષી સારવાર કરી છે અને એક પણ વ્યક્તિમાં કોરોનાના લક્ષણો જણાયા ન હતા. અમારા કમ્યુનિકેશન સેન્ટર હૈ નાની ડુગડોલ કા, જિસમે પિછલે 5 અપ્રેલ સે મેરી જોઇનિંગ હુઈ હૈ. મેં એજ એ CHO યહાં પે કામ કર રહા હું. પિછલે જબ કોરોના મહામારી શરૂ હુઈ થી તબ સે ડ્યુટી લગી થી. વહાં પે પબ્લિક કા ભી સપોર્ટ અચ્છા રહા હૈ. ગાંવ કે સરપંચ ને જો ભી ગાંવ કે મુખિયા થે ઉન સબ કે સહયોગ સે ગાંવ મેં લોગો કા આના જાના ભી કમ હી થા. ઘરો કે અંદર રહેતે થે. ઓર જિતને ભી સસ્પેક્ટ કેસ થે ઉનકા સેમ્પલિંગ ભી કી ગઈ થી, લેકિન એક ભી પોઝિટિવ નહીં આયા થા. और पिछले 2 महीनों में लगातार हमने तकरीबन 600 OPD चेक करी है, उसमें एक भी ऐसा केस नहीं था जो पॉजिटिव हो और हमें ज़्यादा दिक्कत हो पब्लिक को समझाने में. कुछ सर्वे वगैरह काम हुआ था क्या गाँव के अंदर घरों में? हाँ सर, घर घर सर्वे भी किया गया था हमारी आरोग्य टीम द्वारा. सबको 18 से ऊपर जितने भी थे उनको और बच्चों को लेकर भी हमने विशेष सावधानी रखी गई थी. उनको जो आयुर्वेदिक तरीके थे उनको भी गांव वालों ने काफ़ी अच्छे तरीके से समझा और थोड़े बहुत भी उनमें अगर लक्षण दिखाई देते थे तो पब्लिक को इस तरीके से समझाया गया था गांव के लोगों द्वारा, हमारे द्वारा और हमारी टीम के द्वारा. सो समय रहते उन्होंने यहाँ पे आके चेकअप करवा लिया था, इससे हमको ज़्यादा दिक्कत नहीं हुई और गाँव का बहुत अच्छा सहयोग रहा हमें. और इसको शायद मेरे हिसाब से धनेरा में नानी डुगडोली एकमात्र ऐसा होगा जहाँ पर कोविड का एक भी पॉजिटिव केस नहीं आया हो. वो सब हमारे हेल्थ टीम की बदौलत और जो गांव के लोगों के सपोर्ट के बदौलत ही पॉसिबल हो पाया. नाम क्या? नाम बताइए आपका. सुखराम विष्णोई नाम है मेरा. मैं प्रॉपर राजस्थान से और पिछले 2 महीने से यही सेवा दे रहा हूँ. आज दिन तक घर नहीं गया हूँ कोविड को देखते हुए. ધાનેરા તાલુકાના નાનકડા ગામે કોરોના વાયરસ સામે લક્ષણ મેળવ્યું છે. નાની ડુગડોલ ગામે સાબિત કર્યું છે કે કોરોના વાયરસથી બચવા માટે સૌથી વધારે નિયમો સાર્થક સાબિત થાય છે, જેના કારણે આજે 2 માસ જેટલો સમય વીતવા છતાં નાની ડુગડોલ ગામ કોરોના વાયરસ અને અન્ય બીમારીથી બચી શક્યું છે. કે જ્યારથી આ કોરોના મહામારીની શરૂઆત થઈ આ સતત 3 મહિના થયા. મારા ગામની વસ્તી અંદાજે 3000 થી 3200 આસપાસ છે, પણ આજ દાડા સુધી અમે સરકારના નિયમ પ્રમાણે સરકારના જે પણ રેગ્યુલર નિયમ હતા નિયમનું અમે પાલન કર્યું. આજ દાડા સુધી આ ગામ એક પણ કોરોના પોઝિટિવ નથી આવ્યો. અમે સરકારની ગાઈડલાઈન પ્રમાણે ચાલ્યા. મારા ગામમાંથી ઘણા એટલા તાલુકા લેવલે રોજગારી માટે જતા હોય છે, પણ એમને પણ એક સરકારના નિયમ અને ગાઈડલાઈનનું પાલન કર્યું. અમને જિલ્લામાંથી અને તાલુકામાંથી ખૂબ સપોર્ટ મળ્યો અને અમારા આરોગ્ય અધિકારીઓ તરફથી અમને પણ ખૂબ સપોર્ટ મળ્યો છે. અમે સરકારની હરેક પણ ગાઈડલાઈનનું અમે પાલન કર્યું છે. અમારું ગામ એક પશુપાલનથી સંકળાયેલું છે. અમારી ગામની અંદર બધી જાતની પણ વસ્તી છે, પણ અમે અમારું શિક્ષણ ઓછું છે, પણ અમારું જે શિક્ષણ અમારું ઓછું છે, પણ અમારું જે પબ્લિકે જે જાગૃતિ દેખવાડી છે એના હિસાબે અમે કોરોનાથી બચી ગયા છે. અમારા ગામમાં આજ દાડ સુધી એક પણ ડેથ નથી થઈ, એક પણ કોરોના પોઝિટિવ નથી આવ્યો. અમે પણ ગામવત હું એક ગામના નાગરિક તરીકે હું ગામના જનતાનો પણ આભાર માનું છું કે અમને એક સરકારના નિયમનું પાલન કર્યું. અમારે સમજાવવાના પડ્યા કે તમે પાલન કર્યું, એમની ઓટોમેટિક એ લોકો પાલન કર્યું. અમને એક આખા તાલુકાથી અમને એક આવું ગામ છે કે જે કોરોના પોઝિટિવ નથી આવ્યા, પણ એક ડેથ નથી થઈ અત્યાર સુધી. પણ હું ગામનો પણ ગામના નાગરિકોનો ખૂબ આભાર માનું છું કે એમને લોકો જાગૃતતા દેખાડી અને કોરોના નેગેટિવ કોરોના પોઝિટિવમાંથી અમે બચી ગયા. કોરોના વાયરસના કપરા દિવસો માટે આખું ભારત મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું. હોસ્પિટલમાં ઓક્સિજન સાથેની સારવાર માટે લાઇનોમાં ઊભા રહેવું પડતું હતું. ઇન્જેક્શનની મૂળ કિંમત કરતાં 20 ગણા ભાવ આપવા પડતા હતા. ના પોસાય તેટલું હોસ્પિટલનું બિલ ચૂકવતા પણ અનેક પરિવારોએ પોતાના પરિવારોને ખોયા છે. આવા વિકટ સમયથી નાની ડુગડોલ ગ્રામજનો સુરક્ષિત રહ્યા છે.
હવે ગામના યુવાનો એક થઈ સેવાકીય પ્રવૃત્તિમાં આગળ આવ્યા છે. નાની ડુગડોલ ગામના યુવાનો અને ગ્રામજનોએ એક થઈ ગાયોની સેવા કરવાનો નિર્ધાર કર્યો છે અને રોજ ગામમાં અલગ અલગ જગ્યાએ લીલો ઘાસચારો નાખી ગાયોની સેવા કરી રહ્યા છે. નાની ડુગડોલ ગામજનો આરોગ્ય વિભાગ અને સ્થાનિક ગ્રામ પંચાયતની કામગીરીની સરાહનીય કરી રહ્યા છે. શિક્ષણ ઓછું હોવા છતાં પણ કોવિડના નિયમોના પાલનથી ગામ કોરોના વાયરસથી સુરક્ષિત રહ્યું છે. એમાં છેલ્લા 2.5 મહિનાથી કોરોના મુક્ત અમારું ગામ છે અને આજ સુધી અમારા ગામમાં કોઈ એક પણ કેસ એવો નથી કે કોરોનાનો કોઈ કેસ આવ્યો હોય. બીજી વસ્તુ એવું કહીએ કે અમારા ગામમાં સરપંચશ્રી તથા સંચાલકશ્રીના એમના માર્ગદર્શન અનુસાર દરેક સોશિયલ મીડિયા અને એમનાથી બધું કોઈ સોશિયલ ડિસ્ટન્સ અને એના કારણે કોઈ કેસ પણ આજ સુધી આવ્યો નથી અને આરોગ્ય વિભાગ દ્વારા એમનાથી પૂરતી અમને સેવા ગામ લોકોને મળી છે. અને બીજી વસ્તુ એવું કહેવામાં આવે છે કે અમારા ગામમાં આ બધું સમાચાર સાંભળી અને ગામ લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી 1.5 મહિનાથી છેલ્લા ગૌ માટે લીલો ઘાસચારો નાખવામાં આવે છે અને ગામ લોકોનો પૂરો સાથ સહકાર છે અને જે બહાર જતા માણસો રોજગારી માટે જે ધાનેરાથી અવર જવર કરે છે એ પણ એ બધા સ્વસ્થ અને સુરક્ષિત છે. એ પણ એ બધી સોશિયલ ડિસ્ટન્સને આધીન નિયમો અનુસાર રોજગારી પૂરી કરી રહ્યા છે પણ એમને પણ કોઈ કોરોના એવો કોઈ કેસ આજ દિવસ સુધી નથી. એ અમારા ગામ લોકોની બધી નિયમોનો પાલન અનુસાર ગામ સુરક્ષિત છે. અમારા ગામમાં છેલ્લા કેટલાય વર્ષથી કોરોનાની મહામારી ચાલે છે, દેશભરમાં કોરોનાની મહામારી ચાલે છે, છતાં નાની ડુગડોલ ગામની અંદર આજ દિવસ સુધી કોઈ પણ કોરોનાનો કેસ આવેલ નથી. તે અમારા ગામ લોકોની ખૂબ જ એવી સુવિધાભરી તેમજ સરપંચ સાહેબની ખૂબ એવી સુવિધાભરી ડેટલમેન્ટ છે, એના કારણે કોઈ કોરોનાનો કેસ આજ સુધી આવેલ નથી. બીજી વાત એ છે કે ગામની અંદર ગામ લોકોના સહયોગથી આજ દિવસ સુધી લીલા ઘાસચારા માટેની ગૌ માતાને લીલા ઘાસચારા માટેની જે વ્યવસ્થા કરવામાં આવી છે, ગામની અંદર પ્રતિષ્ઠિત આગેવાનો સરપંચશ્રી આશુભાઈ ભોમાભાઈ અને કેટલાય ગામના આગેવાનો દ્વારા ગામ લોકો એકઠા થઈ અને ઘાસચારા માટેનો ગૌદાન માટેનો ફાળો આપેલો, તેના કારણે દર બુધવારે અથવા ગુરુવારે લીલા ઘાસચારો ગામની અંદર આવે છે અને ગૌ માતાના આ લાભાર્થે આ ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી છે. તો અમારું સમગ્ર ગામ એકઠું થઈ અને ગાય માતા માટે આ એક પગથિયું ઉપાડ્યું છે, તે ખૂબ જ લાભદાયક અને ગાય માતા માટે ખૂબ જ અનિવાર્ય છે. ધાનેરા તાલુકાના ધરણોધર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ગત રોજ નાની ડુગડોલ ગામે આરોગ્ય દીદાન કેમ્પનું આયોજન કરાયું હતું. સમયસર સારવાર અને ગ્રામજનોનો સર્વે હાથ ધરાતા ગામ આજે પણ રોગમુક્ત રહ્યું છે.